મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયામાં મિત્રો તમારું સ્વાગત કરું છું. હવે મિત્રો, તમને બધાને ખ્યાલ છે, મેં આગળ એક વિડીયો બનાવેલો હતો કે SSC બોર્ડની પરીક્ષાની અંદર 70% અભ્યાસક્રમ પૂછાવાનો છે અને 30% અભ્યાસક્રમ છે એ આપણને બાદ મળવાનો છે. તો મિત્રો, આપણે અત્યાર સુધી સંપૂર્ણ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવેલા, 4th chapter, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 11th આ બધા ચેપ્ટર છે, આપણે સંપૂર્ણ તમામ દાખલા ગણીને બનાવેલા છે. તો હવે પછી આજે આપણે જે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, 13th chapter, એની અંદર પૃષ્ઠફળ ને ઘનફળની અંદર આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણને જે સૂચવેલો 70% કોર્સ છે તેના આધારે આપણે મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને દાખલા ગણીશું. તો હવે પછીના મિત્રો, જે ચેપ્ટર આવશે 13th chapter, એના દાખલા જે માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણને જે 70% અભ્યાસક્રમ રાખેલો છે એની અંદર જે આપણને દાખલા સૂચવેલા છે એ દાખલાઓના જ આપણે વિડીયો મૂકીશું અને એ જ દાખલા આપણે ગણીશું. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ એના માર્ક છે 8 ગુણ, આની સમજ મેં તમને આગળના વિડીયોમાં આપેલી છે. તો અહીંયા આપણું 13.1 સ્વાધ્યાય છે એ સંપૂર્ણ 70% અભ્યાસક્રમમાં આવરેલું છે. તો આપણે 13.1 ચેપ્ટર સ્વાધ્યાય છે એ આપણે એના બધા દાખલા અહીંયા ગણીશું અને તેના વિડીયો મૂકીશું. તો આપણે પહેલો દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 13.1 પહેલો દાખલો, એ રકમ અહીંયા લખી છે. દાખલો પહેલો, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો મિત્રો, તમને પહેલાં બે સમઘન આપ્યા છે, બરાબર? બે સમઘન બોક્સ હોય એને બેને આપણે ભેગા કરીએ તો એ લંબચોરસ થઈ જાય. તમારી પાસે બે ખોખા હોય સમઘનના, એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય, બે ખોખાને તમે જોડો તો એ ખોખું છે એ લાંબુ થઈ જાય, એટલે લંબઘન બની જાય. તો આપણે પહેલો સમઘન અને બીજો સમઘન, આ પહેલો સમઘન છે અને બીજો સમઘન છે એને આપણે જોડવાના છે. તો અહીંયા મિત્રો, આપણી પાસે સમઘન છે એની અંદર જે વસ્તુ આપી છે એ જોઈ અને દાખલો ગણીએ. તો સૌ પ્રથમ અહીંયા રકમની અંદર આપણને બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન છે. તો આપણને બે સમઘન છે એટલે એનું બેનું ઘનફળ તો કેટલું થવાનું છે, કારણ કે બે સમઘન છે, પહેલો સમઘન જેવડો છે એવડો જ બીજો છે, એટલે એક સમઘનનું આપણને ઘનફળ આપ્યું છે એના આધારે આપણે બીજા સમઘનનું ઘનફળ એ જ થાય 64 સેમી ઘન સ્ક્વેર. તો આ સમઘન છે એને આપણે બાજુને આપણે સૂત્રની અંદર કીધું હતું ધાર, સમઘનની બાજુને આપણે કહેતા હતા ધાર, અને ત્યાં આપણે સૂત્રની અંદર ધારની ધારને આપણે સ્મોલ એ તરીકે જોઈતી અથવા સ્મોલ એ ધારી હતી. તો અહીં આપણે ધારી લઈએ. ધારો કે બે સમઘન ની ધાર નું માપ સ્મોલ એ છે. તો સમઘનની ધારનું માપ આપણે સ્મોલ એ ધાર્યું છે, તમને બધાને ખ્યાલ છે. હવે અહીંયા બે સમઘન છે એનું ઘનફળ કેવું થવાનું છે, સમાન. તો એમાંથી આપણે એક ઘનફળ એક સમઘન લઈએ, બે સમઘન પૈકી એક સમઘન નું ઘનફળ 64 સેમી ઘન છે. તો હવે તમને ખ્યાલ છે કે સમઘનના ઘનફળનું સૂત્ર શું થાય, તો કે સમઘનનું ઘનફળ એનું સૂત્ર છે એ ઘન. તમને અગાઉ મેં સૂત્ર શીખવાડ્યા છે, આ સૂત્ર યાદ રાખવાના છે. માટે
समघन घनफळ आपने ऊपर रकम आप्यु छे 64 सेमी घन, तो अहीं आपणे लखशुं 64 बराबर ए घन। आ घन काढो एटले आ बाजू घनमूळ थाय, माटे ए बराबर अहीं घनमूळनी निशानी करवानी छे 64, तो 64 नुं घनमूळ थाय ए, 64 નું ઘનમૂળ થાય 4 સેમી, તો અહીં આપણે લખશું એ બરાબર 4 સેમી। તો મિત્રો આપણને એ એટલે સમઘનની ધાર મળી ગઈ છે। તો આ પહેલો સમઘન છે એની ધાર 4 સેમી, આ બીજો સમઘન એની ધાર 4 સેમી, આ પહોળાઈ 4 સેમી, આ ઊંચાઈ 4 સેમી, કારણ કે ધાર છે એટલે પ્રત્યેક બાજુ આવવાની છે, પ્રત્યેક બાજુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ। તો આપણને બાજુના માપ મળી ગયા છે। હવે અહીં આપણે આગળ લખીએ, હવે સમઘનને જોડવાથી શું બને છે લંબઘન, તો અહીં લખીએ બે સમઘનને જોડવાથી બનતા લંબઘનની લંબાઈ, તો લંબઘનની આપણે લંબાઈ લખીએ એને આપણે કહી દઈએ સ્મોલ એલ બરાબર। હવે જુઓ આ પહેલા સમઘનની લંબાઈ હતી અને આ બીજા સમઘનની, અને આપણે ભેગી કરીએ એટલે 4 વત્તા 4, 4 વત્તા 4 એટલે એલ બરાબર થાય 8 સેમી। તો આ આપણને મળ્યું સમઘનની લંબાઈ। ત્યાર પછી પહોળાઈ બી એ પણ 4 સેમી જ રહેશે, ઊંચાઈ એચ બરાબર 4 સેમી। તો મિત્રો આપણે સમઘનની ધાર એટલે બાજુ મળી 4 સેમી, એના પરથી બે સમઘનને જોડે એટલે લંબઘન બન્યું। તો લંબઘનની લંબાઈ, તો લંબઘનની લંબાઈ એટલે પહેલો સમઘન અને આ બીજો સમઘન એટલે આ 4 સેમી હતું, આ 4 સેમી એટલે ટોટલ લંબાઈ થઈ ગઈ આપણી 8 સેમી। પહોળાઈ તો એ જ રહેવાની છે 4 સેમીની, ઊંચાઈ પણ એ જ રહેવાની છે, કારણ કે ઊંચાઈ અને પહોળાઈમાં ફેર પડે નહીં, ખાલી બેને લાઇનમાં જોડે એટલે લંબાઈમાં ફેર પડશે। ત્યાર પછી આપણને જે પ્રશ્ન પૂછ્યો છે લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું પૃષ્ઠફળની આપણે વાત કરીએ તો અહીંયા લખીએ લંબઘનનું પૃષ્ઠફળ ઇક્વલ ટુ 2। હવે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમને મેં શીખવાડેલ છે બરાબર, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 અહીંયા એલ બી, બી એચ અને એચ એલ બરાબર છે। તો ફરીથી બોલીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં એલ બી વત્તા બી એચ વત્તા એચ એલ, અહીંયા આપણે બધી કિંમત મૂકીએ આ 2, લંબાઈ આપણી પાસે 8, પહોળાઈ 4 પ્લસ પહોળાઈ 4, ઊંચાઈ 4 પ્લસ ઊંચાઈ 4, લંબાઈ 8, આપણે ટોટલ જે કંઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ હતી એ મૂકી। ત્યાર પછી આ બેનો ગુણાકાર 8 4 32 પ્લસ 4 × 4 એટલે 16 પ્લસ 4 8 32, ત્યાર પછી આપણે એનું ટોટલ કરીએ તો આનું 32 વત્તા 16 વત્તા 32 એટલે આમ કરે ટોટલ 32 વત્તા 32 એટલે 32 વત્તા 32 એટલે 64, 64માં 16 નાખીએ એટલે 80, અને 80 × 2 એટલે 160 સેમી સ્ક્વેર। આપણને પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ પૂછ્યું છે, તો ક્ષેત્રફળ હોય એટલે સ્ક્વેર આવશે અને ઘનફળ હોય એટલે ઘન આવશે। જો અહીંયા આપણે ધારનું ઘનફળ આપ્યું એટલે આપણે એ ઘન લખ્યું સેમી ઘન બરાબર છે, અહીંયા આપણને આપ્યું છે માપ એનો એકમ છે સેમી ઘન, અને અહીંયા ક્ષેત્રફળ હોય એટલે સેમી સ્ક્વેર। તો આ મિત્રો આપણી પાસે દાખલો હતો પહેલો, બે સમઘનને આપણે જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ ગોતવાનું કીધું હતું, તો આપણને ઘનફળ આપ્યું એના પરથી આપણને બાજુ મળી,
बाजू मेळ्या पछी लंबघनની लंबाई मेळवी पहोळाई मेळवी અને ઊંચાઈ ત્યાર પછી લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લખો આ સૂત્રમાં કિંમત મૂકી એટલે 160 સેમી સ્ક્વેર લંબઘનનું પૃષ્ઠફળ મળે મિત્રો ત્યાર પછી સ્વાધ્યાય 13.1 નો દાખલો બીજો જોઈએ અને આપણા 70% અભ્યાસક્રમની અંદર સ્વાધ્યાય 13.1 આખું છે તો આપણે આ બધા દાખલા ગણીશું હવે આપણે દાખલા 2 ની રકમ જોઈએ તો દાખલો બીજો મૂકીએ છે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલ હોય તેવું એક પાત્ર છે એટલે અર્ધગોલક છે એની ઉપર નળાકાર બેસાડેલ હોય એવું એક પાત્ર આપણે આપ્યું છે અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને પાત્રની કુલ ઊંચાઈ 13 સેમી છે તો પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો તો હવે મિત્રો આપણે અહીંયા જોઈએ રકમની અંદર તો એક બે વસ્તુ આપણને આપી છે એક અર્ધગોલક અને એક નળાકાર તો અર્ધગોલકની ઉપર નળાકાર ફિટ કરેલ છે બરાબર આપણે આકૃતિમાં જોઈએ એટલે ખ્યાલ આવે તો અહીંયા નીચેનું છે અર્ધગોલક છે આ રીતનું આ રીતનો અર્ધગોલક છે એની ઉપર આપણે આ રીતનો નળાકાર મૂકવાનો છે બરાબર આ અર્ધગોલક ઉપર આપણે શું મૂકવાનો છે નળાકાર અહીંયા જે ત્રિજ્યા છે આ જે ત્રિજ્યા છે એટલી ત્રિજ્યા આ થાય બરાબર આની ઉપર મૂકવાનો છે બંધ બેસતો એટલે નળાકારની જે ત્રિજ્યા હોય એ જ ત્રિજ્યા અર્ધગોલકની થાય બીજું અહીંથી આ નીચેનો ભાગ છે અર્ધગોળકમાં આને પણ ત્રિજ્યા કહેવાય તો અહીંયા જો આ જે વસ્તુ છે આ એ પણ અર્ધગોળકની ત્રિજ્યા આ પણ અર્ધગોળકની ત્રિજ્યા હવે આને આપણે ત્રણ શબ્દ રીતે યાદ રાખશું એક આને અર્ધગોળકની ત્રિજ્યા કહેવાય બીજું આને કહેવાય અર્ધગોળકની ઊંડાઈ ત્રીજું આને કહેવાય અર્ધગોળકની ઊંચાઈ તો મિત્રો તમારે એટલું યાદ રાખવાનું છે જ્યારે પણ અર્ધગોળક આપ્યું હોય ત્યારે આ ત્રણ શબ્દ યાદ રાખવાના અર્ધગોલકની ત્રિજ્યા કે તો આ અથવા આ અર્ધગોલકની ઊંડાઈ કે તો પણ એ ત્રિજ્યા અર્ધગોલકની ઊંચાઈ કે તો પણ એની ત્રિજ્યા જ થાય કારણ કે તમે જુઓ આ એની ત્રિજ્યા છે આ પણ એની ત્રિજ્યા છે આને આપણે અર્ધગોલકની ઊંચાઈ પણ કહી શકીએ અને આને અર્ધગોલકની આપણે ઊંડાઈ પણ કહી શકીએ તો તમારે અર્ધગોલક માટે ત્રણ શબ્દ યાદ રાખવાના છે અર્ધગોલકની ત્રિજ્યા એ જ અર્ધગોલકની ઊંચાઈ એ જ અર્ધગોલકની ઊંડાઈ તો હવે આપણને અહીંયા ત્રિજ્યા નથી આપી અહીંયા આપણને આપ્યો છે વ્યાસ તો વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળી જાય આપણે એ બાજુમાં લખીએ અહીં વ્યાસ છે 14 સેમી માટે વ્યાસ ઉપરથી આપણને નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા મળશે કારણ કે બે એક જ છે અહીંયા જે અર્ધગોલકની ત્રિજ્યા છે એ જ નળાકારની છે એની ઉપર ફિટ બેસાડેલ છે તો આપણે અહીંયા લખીએ અહીં અર્ધગોલક અને નળાકાર ત્રિજ્યા સ્મોલ આર છે બરાબર છે તો વ્યાસ આપ્યો છે 14 સેમી એટલે ડાયરેક્ટ આપણે ત્રિજ્યાનું સૂત્ર લખી નાખીએ ત્રિજ્યા બરાબર વ્યાસ ના છેદમાં 2 એટલે કે વ્યાસ છે 14/2 એટલે ત્રિજ્યા મળશે આર બરાબર 7 સેમી આપણને ત્રિજ્યા મળી ગઈ 7 સેમી હવે ત્યાર પછી આપણે મિત્રો આપણને જે વસ્તુ આપી છે એ સમજીએ હવે જુઓ આ ટોટલ ઊંચાઈ છે કુલ ઊંચાઈ પણ નળાકાર છે ને એની ઊંચાઈ એટલે સુધી જ છે અહીંથી શરૂઆત કરીએ અહીંયા સુધી નળાકાર છે અને આટલું છે ને એ અર્ધગોલકની ઊંચાઈ આવી ગઈ બરાબર છે અહીંથી આટલો ભાગ છે એ નળાકારની ઊંચાઈ છે અહીંથી આટલો ભાગ છે એ અર્ધગોલકની ઊંચાઈ આવી ગઈ
तो आपणे नळાકારની ઊંચાઈ મેળવવાની છે. આપણે ટોટલ કુલ ઊંચાઈ આપી છે અહીંયા 13 સેમી. તો હવે અહીંયા લખીએ નળાકારની ઊંચાઈ સ્મોલ h બરાબર. તો નળાકારની ઊંચાઈ કઈ રીતના મળશે? આ ટોટલ ઊંચાઈ છે એમાંથી આપણે આટલી ઊંચાઈ બાદ કરી નાખીએ. અહીંથી ટોટલ ઊંચાઈ છે કુલ, એમાંથી આપણે આટલી આ બાદ કરવાની છે. આટલી એટલે અડધ ગોલકની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈમાં લખશું અહીં આપણે નળાકારની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ માઇનસ આ અડધ ગોલકની ઊંચાઈ. તો મેં તમને હમણાં સમજાવ્યું અડધ ગોલકની ઊંચાઈ કે અડધ ગોલકની ઊંડાઈ કે અડધ ગોલકની ત્રિજ્યા કે ત્રણે એક જ, માઇનસ અડધ ગોલકની ઊંચાઈ. તો આપણે નળાકારની ઊંચાઈ સ્મોલ h મેળવી છે. તો ટોટલ ઊંચાઈમાંથી આપણે અડધ ગોલકની ઊંચાઈ આ ટોટલ છે એમાંથી આપણે અડધ ગોલકની બાદ કરીએ એટલો ભાગ વધે એ નળાકારની ઊંચાઈ થાય. તો માટે સ્મોલ h બરાબર કુલ ઊંચાઈ આપણી પાસે છે 13 ઓછા. હવે અડધ ગોલકની ઊંચાઈ એટલે આ એની ત્રિજ્યા થઈ. હા, અડધ ગોલકની ઊંચાઈ એટલે એની ત્રિજ્યા. તો એની ત્રિજ્યા આપણને મળી અહીંયા 7, ત્રિજ્યા એ જ ઊંચાઈ. માટે એચ બરાબર 13માંથી 7 બાદ કરીએ એટલે અહીંયા વધશે 6 સેમી. આ આપણને મળી ગઈ નળાકારની ઊંચાઈ. હવે આપણે આ જે પાત્ર બન્યું છે એ પાત્રનું પૃષ્ઠફળ જોઈએ છે સપાટીની, બરાબર છે. તો આપણે સૂત્ર લખીએ પાત્રનું પૃષ્ઠફળ, અને બીજા શબ્દમાં બોલવું હોય તો પાત્રનું ક્ષેત્રફળ પણ બોલી શકીએ. એની અંદર આપણે અહીંયા બે વસ્તુ ભેગી કરી છે, એક તો નળાકાર અને બીજું અર્ધ ગોલક. તો અહીંયા તમારે લખવું પડશે નળાકારનું, એને ટૂંકમાં લખો તો CSA, બરાબર છે. તમને આગળના સૂત્રમાં મેં શીખવાડ્યું આને કહેવાય નળાકારનું પૃષ્ઠફળ વત્તા અર્ધ ગોલકનું પૃષ્ઠફળ. તો અહીં આપણે પાત્રનું પૃષ્ઠફળ મેળવવા માટે બે સૂત્ર ભેગા કરશું, નળાકારનું પૃષ્ઠફળ અથવા અર્ધ ગોલકનું પૃષ્ઠફળ. અહીંયા તમે પૃષ્ઠફળ ન લખો તો CSA લખી શકો, અહીંયા જેમ લખ્યું હોય બરાબર. એટલા માટે કે એક નળાકાર છે અને બીજોની સાથે મિક્સ કર્યું છે આપણે અર્ધ ગોલક. ત્યાર પછી આપણે નળાકારનું CSA એટલે પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ તો અહીંયા 2πRh પ્લસ અર્ધ ગોલક છે એનું આપણે સૂત્ર લખીએ, બરાબર છે. તેનું પૃષ્ઠફળનું સૂત્ર થાય 2πR² હવે મિત્રો અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા પાઈ છે, અહીંયા પણ પાઈ છે, અહીંયા આર છે, અહીંયા પણ આર છે. તો 2πR આપણે સામાન્ય કાઢી લઈએ, 2πR સામાન્ય. તો અહીંથી 2πR લઈ લીધા તો વધશે શું એચ પ્લસ, અહીંથી 2πને એક આર વહી ગયા તો એક આર વધશે. ત્યાર પછી આપણે બધી કિંમત મૂકીએ અહીંયા 2 ગુણ્યા. હવે પાઈની સમજ મેળવી લઈએ મિત્રો. પાઈનું જ્યારે પણ મૂલ્ય રકમની અંદર કાંઈ ન આપ્યું હોય ત્યારે આપણે 22/7 લેવાનું, અને જો પાઈ એમ કે 3.14 લ્યો અથવા બીજું કંઈ કીધું હોય તો એ લેવાનું. પણ આપણને રકમની અંદર પાઈનું મૂલ્ય આપ્યું નથી એટલે આપણે 22/7 લખીએ. ત્યાર પછી આર, તો આર આપણને મેળવ્યું અહીંયા 3/7 ગુણ્યા કૌંસમાં એચ, એચ એટલે આપણી નળાકારની ઊંચાઈ 6, આર આર એટલે આપણી ત્રિજ્યા એ મળી હતી 7. અહીંથી આ 7 કેન્સલ કરીએ
ગુણાકાર કરીએ, 2 × 22, 22 × 2 = 44, 6 + 7 એટલે 13. હવે તમારે 44 × 13 કરવાના છે એટલે 440, અને 12, 13, 2, 7, 5. ત્યાર પછી આપણે એને 44 × 13 કરીએ એટલે 440, 4 × 3 = 12, ને 13, 2, 7, 5, 572 સેમી સ્ક્વેર થાય. આનો આપણે ગુણાકાર કરીએ, 44 × 13 એટલે 572 સેમી સ્ક્વેર આ એનો જવાબ મળશે. તો આની અંદર આપણે વસ્તુ યાદ રાખવાની હતી કે વ્યાસ આપ્યો છે, વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળશે. એનું સૂત્ર તમને બધાને ખ્યાલ છે, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ત્રિજ્યા મળી જાય એટલા માટે ત્રિજ્યા મેળવી, કારણ કે આપણે આની આ ઊંડાઈ અથવા ઊંચાઈ અથવા ત્રિજ્યાની જરૂર પડશે. શા માટે? નળાકારની ઊંચાઈ મેળવવા માટે. નળાકારની ઊંચાઈ એટલે કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની ઊંચાઈ, એટલે 13 - 7 = 6 સેમી. ત્યાર પછી નળાકાર અને અર્ધગોલક ભેગું કર્યું છે, એના બેના ક્ષેત્રફળના સૂત્ર લખીને ટોટલ કરવાનું